કચ્છના પ્રભારી જેપી ગુપ્તા આજે એક દિવસ માટે ભુજની મુલાકાતે આવી પહોંચ્યા છે. દરમિયાનમાં આજરોજ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે કાર્યવાહક આયોજન સમિતિ અને લખપત વિસ્તાર વિકાસ કાર્યક્રમ અંતર્ગત બે બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર MS પટેલ નવી દિલ્હી ગયા હોય તેમની અનુપસ્થિતિમાં અધિક કલેક્ટર DA શાહ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારી RG ભાલારા, ભુજના પ્રાંત અધિકારી ઋતુરાજ દેસાઈ, DMO પારસ મકવાણા, જિલ્લા પુરવઠા વિભાગ અધિકારી શ્રીમતી શીતલ પટેલ, ખાણ ખનીજ અધિકારી અનિલ ઉડિયાળ, નખત્રાણાના પ્રાંત અધિકારી ગૌરાંગ મકવાણા, મુંદ્રાના પ્રાંત અધિકારી શ્રી દેસાઈ, અબડાસાના અધિકારી શ્રી અંસારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આયોજન અધિકારી શ્રી ઓઝા સહિતના અધિકારીઓ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના પ્રભારી JP ગુપ્તા અને અધિક કલેક્ટર DA શાહની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ આજરોજ કાર્યવાહક આયોજન સમિતિની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ તળે મંજૂર થયેલા કામમાં જરૂરી ફેરફાર કરવા અને સને 2011 થી સપ્ટેમ્બર 2014 સુધી જે કામો ચાલી રહ્યા છે તેની સમીક્ષા કરવી તથા સંસદ સભ્યના મત વિસ્તારમાં થયેલા કામોની સમીક્ષા કરવી અને ATVT કાર્યક્રમ અંતર્ગત મંજૂર થયેલા કામોની સમીક્ષા કરવી સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. દર 3 મહિને જિલ્લાની આયોજન સમિતિની બેઠક મળતી હોય છે. એમાં આયોજનની ગ્રાન્ટો જે ફાળવી હોય એના કામો સમયસર શરૂ થયા છે કે નહીં અને થયા છે તો યોગ્ય થયા છે કે નહીં એનો રિવ્યૂ બેઠક થતી હોય છે. આજે આ જ પ્રકારની જિલ્લા કક્ષાની એક રિવ્યૂ બેઠક હતી. નિયમ એવો છે કે તાલુકા કક્ષાએ પણ આ જ પ્રકારની બેઠકો મળવી જોઈએ, પરંતુ કોઈ કારણોસર ઘણી બધી જગ્યાએ આ પ્રકારની બેઠકો મળી નથી. એટલે મેં આગ્રહ રાખ્યો છે કે જિલ્લા આયોજન સમિતિની બેઠક મળે એનાથી અગાઉ તાલુકા આયોજન સમિતિની બેઠક જો મળે તો તાલુકા વાઇઝ ત્યાં ડિટેલ રિવ્યૂ થઈ શકે અને કામ અને ખાસ કરીને સ્થળ પસંદગીનો વિષય છે ત્યાં સુધી કોઈ પણ કામ ખાસ કરીને આંગણવાડી માટે રકમ ફાળવી હોય ત્યારે એ આંગણવાડીનું કામ ગામની વચ્ચે બાળકો સહજતાથી ત્યાં પહોંચી શકે આ પ્રકારની સ્થળ પસંદગી થવી જોઈએ. એટલે સરકારશ્રીની જે હેતુ છે એ હેતુસરે એના માટે મારી દૃષ્ટિએ કોઈ પણ પ્રોપર્ટી જે છે અને આયોજનની ગ્રાન્ટોમાંથી જે પ્રોપર્ટી ઊભી થાય એ પ્રોપર્ટી ગ્રામ પંચાયતના રજિસ્ટ્રે પણ ચડે આ પણ ખૂબ મહત્ત્વનું છે. એટલે આટલા મેં આજની બેઠકમાં આગ્રહ રાખ્યા છે. જિલ્લાની અંદર સંકલન અને ફરિયાદની બેઠક મળતી હોય છે ત્યારે એકબીજા ડિપાર્ટમેન્ટ વચ્ચેનું સંકલન કરવું એવો નિયમ છે. એટલે આ પ્રકારે કોઈને મૂંઝવણ કે મુશ્કેલી હોય તો એવી જ રીતે તાલુકા કક્ષાએ પણ દરેક તાલુકાની અંદર ATVTની મિટિંગ મળે એની અંદર પણ સંકલન અને ફરિયાદ એવો શબ્દ હોય છે. એટલે એકબીજા ડિપાર્ટમેન્ટ વચ્ચે ક્યાંય કોઈ સંકલનનો અભાવ હોય એવા કારણોસર કામ શરૂ ન થઈ શક્યું હોય, ક્યાંક એકબીજા ડિપાર્ટમેન્ટની આવશ્યકતા હોય એ પ્રકારનું કામ હોય તો આ સંકલનની મિટિંગની અંદર નિર્ણય લેવાતા હોય છે અને નિર્ણય લેવા જોઈએ એવો મેં આગ્રહ રાખ્યો છે. બહુ લાંબા સમયથી કોઈ કામ મંજૂર થયું હોય, કોઈ કારણોસર કોઈ વિવાદ હોય અથવા તો કોઈ એકને એક કામની અંદર બે પ્રકારની ગ્રાન્ટો ફાળવણી થઈ ગઈ હોય એવા કામો રદ કરીને નવા કામો સૂચવવાના અધિકારો અધિકારીશ્રીઓને આયોજન અધિકારીને આજની બેઠકની અંદર આપવામાં આવ્યા છે. એટલે જેટલું બનેલું ઝડપથી જે પેન્ડિંગ છે કામની એક સમયમર્યાદા નક્કી કરી દેવામાં આવી છે 20 તારીખ સુધીમાં શરૂ થાય અને માની લો કે કોઈ કારણ કામ રદ કરવાનું હોય તો હવે પછીની બેઠક સુધી રાહ જોવાની આવશ્યકતા નથી. જિલ્લા આયોજન અધિકારીને અધિકાર આપવામાં આવ્યા છે કે કોઈ કામ રદ કરવું અને એના જગ્યાએ નવું કામ જે સૂચવ્યું હોય તાલુકા આયોજન સમિતિએ એ કામ તાત્કાલિક મંજૂર કરીને શરૂ થાય એ પ્રકારના અધિકારો પણ આજની બેઠકમાં આપવામાં આવ્યા છે. ખાસ તો વિકેન્દ્રિત જિલ્લા આયોજનની આજની બેઠકમાં પદાધિકારી અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આજની આ ખાસ કરીને રિવ્યૂ બેઠકમાં ખાસ કરીને ઘણા લાંબા સમય સુધી જે કંઈ પેન્ડિંગ કામો હોય અને અથવા તો ટેકનિકલ કારણોસર શક્ય ન હોય તો એવા કામોને ખૂબ ઝડપથી હાથ ધરવા અને ટેકનિકલી જો શક્ય ન હોય અથવા કાયદાકીય શક્ય ન હોય તો એવા કામોને રદ કરીને 20મી તારીખ સુધી એ કામની બદલે વૈકલ્પિક કામ ફાળવીને એ કામો પૂરા કરવા માટેની ચર્ચા કરવામાં આવી. એના માટે તાલુકા આયોજન સમિતિની બેઠક બોલાવીને જેઓ ટેકનિકલી શક્ય ન હોય તો જ એવા કામોને રદ કરવા, અન્યથા એવા કામો તાત્કાલિક શરૂ કરવી અને અત્રે જિલ્લા આયોજન અધિકારીને રિપોર્ટ કરવાનું નક્કી કરવામાં આવ્યું. ચોક્કસપણે વિકાસની પ્રક્રિયા છે, પ્રક્રિયા એના સમય પ્રમાણે ચાલે એ જોવાની બધાની ફરજ છે. ગુજરાતના મુખ્યમંત્રી આવતા હોય તો વિશેષ ફરજ બને છે. અન્યથા પણ જે કંઈ કામો જે તે સમયમર્યાદાના હોય એ સમયમર્યાદામાં કામો થાય એ બાબત ચોક્કસપણે ધ્યાને લેવી જોઈએ.